કેરળથી પત્ની લઈને શોપિંગ કરવા માટે સુરત આવેલો યુવક રિંગ રોડની ટેક્સ પ્લાઝો હોટેલમાં રોકાયો હતો. દરમિયાન ગઈકાલે સાંજે પત્નીને હોટેલના રૂમમાં મૂકીને બહાર સાબુ કોલગેટ સહિતનો સામાન લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે સાતમા માળે લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ લિફ્ટ આવવા પહેલા જ જાળી ખુલી ગઈ હતી અને યુવક સાતમા માળ પરથી નીચે પટકાતા તેના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થવાની સાથે માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૂળ કેરળના કુંડલ ખાતે રહેતો રંજીત બાબુ રામચરણ નાયર તેની પત્ની સીતાને લઈને સુરત આવ્યો હતો. દંપતી રિંગ રોડ ખાતે આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં ટેક્સ પ્લાઝો હોટેલમાં રોકાયા હતા. દરમિયાન રંજીત નાયર પત્નીને રૂમમાં મૂકીને સાબુ કોલગેટ સહિતનો સામાન લેવા માટે નીકળ્યો હતો. એ સાતમા માળ ઉપર લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો. જોકે બન્યું એવું કે લિફ્ટ આવવા પહેલા જ જાળી ખુલી ગઈ હતી અને યુવકે અકસ્માતે લિફ્ટના ચેમ્બરમાંથી નીચે પટકાયો હતો. ઊંચાઈએથી નીચે પટકાતા તેના બંને હાથ પગમાં ફ્રેક્ચર થઈ ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ખબર પડતા રિસેપ્શન પરથી સ્ટાફ દોડી આવ્યો હતો. એક્સવન એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે સ્મિમિર હોસ્પિટલમાં ખસેડવામાં આવતો જ્યાં ફરજ પડતા તબીબોએ તેને મરણ જાહેર કરતા પત્ની શોકમાં ગિરકાવ થઈ ગઈ. વધુમાં સલામતપુરા પોલીસ મથકના પોલીસ કર્મી લાલસિંહભાઈએ જણાવ્યું હતું કે રંજીત નાયરને કાપડનો ધંધો શરૂ કરવો હતો તેથી તે કાલે સાંજે 4 વાગે પત્ની સાથે સુરત આવ્યો હતો અને બંને ટેક્સ પ્લાઝો હોટલમાં રોકાયા હતા. ત્યારે સાબુ સહિતનો સામાન લેવા જતી વખતે સાતમા માળ પર નીચે પટકાતા તેનું મોત થયું હતું. તેને સંતાનમાં 2 પુત્રી છે. બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારા નામ બૈજુ ત્યાગરાજન, આડાજન ગરલા એસોસિએશન કા જનરલ સેક્રેટરી હૈ. कल शाम को हमको ये खबर पता चल गया था कि यहाँ पे ऐसा एक्सीडेंट हुआ है करके. फिर हम लोग इधर आए थे तब तो कला समझ में सब लोग थे यहाँ पे. फिर बाद में हमने शाम को होटल वाले से होटल पे गया था, वो देखने के लिए गया था, देखा तो उनसे होटल स्टाफ से भी बात किए थे हमने तो ये कैसे हुआ है. तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे, कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे कि कैसे हुआ है. तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी, तो बोल रहे थे कि खड्डे में, मतलब लिफ्ट के खड्डे के अंदर से वहाँ से बॉडी मिला था, मतलब वो वहाँ पे थे. तो इसका मतलब ये है कि डोर खुल गया था, डोर नहीं खुलना चाहिए. वो डोर खुल गया था, लिफ्ट का जो कैबिन है ऊपर चला गया था या नीचे हो गया तो नीचे गिर गया, ऐसा एक्सीडेंट हुआ है. ये 100% ये इसका मैकेनिकल फेलर की वजह से हुआ है. वो तो वो ये रिस्पॉन्सिबल पूरा ये होटल वाला रिस्पॉन्सिबल है इसमें, तो इसमें केस होना चाहिए, उसका कार्यवाही करना चाहिए. हम लोग सब इसके पीछे अभी फॉलोअप ले लेंगे और इसको आगे जो भी उसका फाइनल ये होना चाहिए ऐसा मानना है हमारा. મારું નામ સંજય યજાવા છે, સામાજિક કાર્યકર્તા. અને કેરળથી સુરત કપડાના ખરીદી કરવામાં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં. અને એ હોટલના સાતમા માળે એમને રૂમ મળ્યો હતો. એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યું છે. એટલે એમના જે હસબન્ડ છે, જે વિક્ટિમ છે, જે આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે, એ વ્યક્તિ લિફ્ટને બટન દબાવ્યું હશે એવું એમના મિસિસ એમના વાઇફના જે કહેવાથી એમને બટન દબાવ્યું હશે. તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યું ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે. તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યું દરવાજા, તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ ઈ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો એટલા માટે ઈ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે. ખાડામાં પડીને એમનું મોત થયું છે. હાલમાં સિમેર હોસ્પિટલની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે. પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજા કઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલો બધો અવાજ પણ આવે છે, એનું જે ઉપર નીચે જે જવાનું ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે. એટલે આ લિફ્ટની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દિવસે અમને ખબર પડે છે. અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવાવાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ હોટલની અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે. આની અંદર પોલીસ તપાસની કામગીરી આગળ વધારી છે. એફએસએલના ટીમને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલું છે. કઈ રીતની બેદરકારી એમાં જોવા મળી છે? બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે. જે લિફ્ટના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે, આ બધી સેફટીના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી આ સર્ટિફિકેટને જ મળે છે. એટલે લિફ્ટને જે લિફ્ટમેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે. કારણ કે આ ફિટનેસ સર્ટિફિકેટ વગર અત્યારે જે લિફ્ટ ચલાવવું એ બહુ મોટો ગુનો છે. પણ આ હોટલ અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગર જ આ બધું ચલાવી રહ્યા છે, મેન્ટેનન્સ કર્યા વગર ચલાવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યા છે. તમે કઈ રીતે ગુનો દાખલ કરવામાં?
આની અંદર જાણી જોઈને જે બેદરકારી જે થયેલું છે એ બેદરકારીનો અત્યારે ગુનો નોંધવા માટે અમારે માંગણી છે. કારણ કે આ એક 48-45 વર્ષનો એક યુવાનનો જો મૃત્યુ જ્યારે થાય ત્યારે એમનું ફેમિલી આખું રસ્તા ઉપર આવી જતું હોય છે, ને કમાવનાર વ્યક્તિ એક જ છે, ને જે સુરત સુધી જો કેરાલાથી આવતા હોય અને કપડાનું જે ખરીદી કરવો હોય કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો આપણે માની શકાય છે, સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય. તો આવા વ્યક્તિઓનો જ્યારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પડતું પડે છે. એટલા માટે અમે અમારું જે માંગણી છે એની અંદર 100% જે બેદરકારીનો એને જે જાણી જોઈને જે બેદરકારી કરેલું છે એના માટેનો ગુનો નોંધવું જોઈએ અને એની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું જોઈએ. મેરા નામ સિતારા હૈ ઓર મેને યહાં કપડે લેને આયે થે, શોપિંગ કે લિયે આયે થે. હમ લોગ 4 બજે આયે ઓર 6 બજે કે બાદ યે બહાર ગયે કુછ સામાન ખરીદને કે લિયે. તો કુછ દેર બાદ રિસેપ્શન સે કોલ આયા કે નીચે આઓ, હોસ્પિટલ જાના હૈ. જબ મેં યહાં આયે તો વો ડોક્ટર ડોટર વો લિખ રહે થે કે બ્રોડ ડેડ હૈ. તો મેને મેને પૂછા કોને મુજે દેખના હૈ, તબ તબ જાકે મુજે પતા ચલા કે વો એસા કુછ હુઆ હૈ. તો તબ મેને હોસ્પિટલ વાલે ને હી મુજે બોલા કે હોટેલ સે બોડી મિલી હૈ. મેને સોચા કોઈ એક્સિડેન્ટ હોગા એસા, લેકિન ઉસકે બાદ મેને વો હોટેલ વાલે સે પૂછા તો ઉસને બોલા કે લિફ્ટ ખુલ ગયા ઓર વો નીચે ગિર ગયે ઉસે. મારા હસબન્ડ કા નામ રંજિત બાબુ. હમ લોગ 4 બજે આયે થે ઓર ફ્રેશ હો ગયે વો નીચે ગયે 6:30 બજે કે. આપ કેરલા મેં કહાં સે આયે? ના, મેરે હસબન્ડ કોટયમ સે હૈ ઓર મેં તિરુવલ્લા સે હું. આપકે બચ્ચે? હમારે 2 બચ્ચે હૈ, બડી વાલી વો 7વી કક્ષા મેં પઢ રહી હૈ ઓર છોટી વાલી વો 4. ક્યા લગતા હૈ આપકો કિસ તરહ કી હોટલ વાલો કી લગતા? લિફ્ટ કા પ્રોબ્લેમ હૈ, વો બહુત પુરાના લિફ્ટ હૈ ઓર વો ખુલને વાલા જૈસે વો ગલતી હૈ હોટલ વાલોં કા હી હૈ. આપકી ડિમાન્ડ ક્યા ક્યા ચાહતી હો આપ? કિસ તરહ કા ઇન્સાફ ચાહતી હો?